more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. ગત રોજ કને ગુજરાતમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્રનો સળવળાટ શરૂ થયો છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડમાં આવેલ 6 જેટલી આશ્રમ શાળાઓની કને ગુજરાતની ટીમે જાત મુલાકાત લઈ વિદ્યાર્થી તેમજ આચાર્યની મુલાકાત દરમિયાન અત્યાર સુધીમાં કુલ 825 જેટલા વિદ્યાર્થીઓ પુસ્તક ન મળવાના કારણે અભ્યાસથી વંચિત રહ્યા હોવાની હકીકતો પ્રકાશમાં આવી હતી. જે અંગેનો વિસ્તાર સહ સચોટ અહેવાલ કને ગુજરાતે પ્રસારિત કરતા સમગ્ર તંત્ર ખળભળાટ મચી જવા પામ્યો હતો. કનેક્ટ ગુજરાતના વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકોથી વંચિત રહેવાના અહેવાલ પ્રસારિત થયા બાદ આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારીએ નિવેદન આપતા કનેક્ટ ગુજરાતને જણાવ્યું હતું કે અમો ચાસવડની જાત મુલાકાત લઈ જે વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકથી વંચિત રહ્યા છે તે અંગે વિગત મંગાવી છે અને તેઓને પુસ્તકો ઉપલબ્ધ કરાવવા માટે ગાંધીનગર કચેરી ખાતે રજૂઆત કરી દીધી છે અને આવનારા ટૂંક સમયમાં પાઠ્યપુસ્તકોથી વંચિત વિદ્યાર્થીઓને જરૂરી પુસ્તકો ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે. એમાં નેત્રંગ શાળામાં જે આશ્રમ શાળાઓ છે એમાં 6-8માં તો પુસ્તકો એમને મળી ગયેલા છે. જે પ્રશ્ન છે 1-5ના જે ધોરણનો પ્રશ્ન એમાં પણ 1-5માં અમુક આશ્રમ શાળાઓને અમુક સેટ તો આપવામાં આવેલા છે અને જે પ્રેસ નોટાઈ એના અનુસંધાને અમે દરેક આશ્રમ શાળા પાસેથી તમે કેટલી ડિમાન્ડ કરી અને તમને કેટલા પુસ્તકો મળ્યા એ પણ અમે માહિતી માગી છે પણ હજુ સુધી આશ્રમ શાળા તરફથી અમને મળેલ નથી. અને એકચ્યુઅલી અમારા ટીપીઓ જોડે પણ આજે અમે ચર્ચા કરી અને ટીપીઓ સાથે અને ગાંધીનગર કચેરી ખાતે પણ આ પુસ્તકો જેમ બને એમ જલ્દી મળે એ માટે પણ અમે ગાંધીનગર અધિકારી સાથે પણ વાત કરી. એટલે આ જે પુસ્તકો 1-5માં અમુક આશ્રમ શાળામાં સેટ તો આપેલા છે જેની આશ્રમ શાળાના મુખ્ય શિક્ષકની સહી અમારી પાસે પણ છે. હવે જે છે જે ખૂટતા છે એની ચકાસણી કરીને જેમ બને એમ શક્ય હશે એટલા જલ્દી પ્રમાણમાં સરકારમાંથી અમે આ પુસ્તકો તાત્કાલિક મળે એવી અમે આયોજન કરી રહ્યા છીએ. સમગ્ર ઘટનામાં એવું છે કે જ્યારે પ્રેસ નોટ આવી એટલે અમે અમારા આશ્રમ શાળાઓનું જે ગ્રુપ છે એ ગ્રુપમાં અમે મેસેજ મૂક્યો કે તમારા કેટલા પુસ્તકોની ઘટ છે તમે જે ડિમાન્ડ આપી કે જે તે વખતે અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની એ અમને મૂકો. તેમજ ગરાસિયા સાહેબને પણ અમે વોટ્સઅપ ગ્રુપમાં કીધું છે કે તમે ક્રોસ વેરિફિકેશન કરો અને હકીકત શું છે એને મને જાણ કરો. તેમ છતાં એમ કે ગ્રુપમાં પણ કોઈ માહિતી ના હતા અમે નક્કી કરેલું હતું કે આવતીકાલે નેત્રંગ તાલુકાની જે શાળાઓમાં આ પુસ્તકનો પ્રશ્ન છે એની અમે મુલાકાત લેવાના છીએ અને સત્ય હકીકત બહાર આવે છે કે એમાં કેટલા પુસ્તકો ઘટે છે અને એનું તાત્કાલિક અમે પુસ્તકો મળે એવું અમે આયોજન કર્યું.